नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 इंग्लिश सेकंड लैंग्वेज द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। तो आ लेशन में एक जीवननी सत्य घटना अँ रजू करवामां आवेली छे अने ट्रेकर एवी अरुणिमा सिंहा एना जीवन में बनती जी घटना छे ये घटना ने अँ चार सीन में रजू कर्यु छे। सीन 1, सीन 2, सीन 3 अने सीन 4। अरुणिमा सिंहा ए पोते नेशनल प्लेयर छे, एथलेटिक छे पोते, अने एना जीवन में एक आ अद्भुत घटना घटे छे अने एक मोटिवेशनल आपणने पण जीवन में इंस्पायरेशन मळे, प्रेरणा मळे, एना माटेनी आ एक सत्य घटना अँ रजू करेली है। अरुणिमा सिंह जयरे पोते ट्रेन में ट्रावलिंग करती हो तरह के जे चेंट नेचर हो जे चोर है ये चोरन जो टोड़ू है ये घेरी वड़े एना गला में जो पहरेली चेन है ये झूंटवी ले प्रयत्न करे तरह खूबज पोते एमनी सामें जजूमे लड़े पण है। पची जयरे ये ट्रेन की बहार फंगोड़ाई जाए त्यारे एनो ए पग छे ए मतलब के क्रेक थी जाए एटले हेन्डीकेप थी जाए। एना पछी आर्टिफिशियल लेग पण फिट करवामां आवे छे। आर्टिफिशियल लेग वडे ए पोते आ काचनजंगा नहीं पण माउंट एवरेस्ट जे छे ए पोते आ हिमालयनुं जे शिखर छे पोते सर करे छे अने कृत्रिम पगे अने ए पण पोते रेकॉर्ड नोंधावे छे अने आपणा भारतनो ध्वज त्यां शिखर पर जाइने पोते लहरावे छे। अने आ कृत्रिम पग वडे चढ़ाण करवू बहु कोई नानी सूनी वस्तु नथी। तमे नेशनल लेवलना जे ट्रेकिंग होय छे अने नेशनल लेवलना इंटरनेशनल लेवलना जे ट्रेकिंग होय छे एमां आ ट्रेकिंग बहु अघरू होय छे अने एमां त्यां ऑक्सिजननी जरूर पड़ती होय। एमां पाछो एना शेरपा एक नेपाळी शेरपा होय छे अने नेपाळी शेरपा એને કહે છે કે મતલબ કે મેમ હવે તમે રિટર્ન બેક થાઓ પણ એનું મનોબળ એટલું મજબૂત હોય છે તો આ મનોબળ એનું સાર્થક કરે છે। અને જીવનમાં પણ આપણે પણ જીવનમાં એટલું શીખવા જેવું છે કે જીવનમાં આવનારી તકલીફો તો અનેક ગણી હોય છે પણ આ તકલીફોને આપણે સામનો કરીને એ કેવી રીતે પ્રાપ્ત કરવું એ આપણને અહીંયા શીખવે છે। ઘણું બધું આપણને આ લેશન કહી જાય છે આપણા જીવન માટે પણ કે આપણા જીવનમાં પણ ઘણી બધી તકલીફો આવશે અને તકલીફોનો આપણે એકલા હાથે સામનો કરવાનો છે। તો આ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અને આ પર્વત શિખર પોતે સર કરે છે એના લગતો આ લેશન છે। તો આ લેશનમાં આપણને એક મોટિવેશનલ ઇન્સ્પાયરેશન તરીકે આ સત્ય ઘટના એમાં પોતે પછી આગળ જતા પોતે બચેન્દ્રી પાલ પાસે પણ જાય છે, તેના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પોતે ટ્રેનિંગ પર લે છે અને પછી એક આ માઉન્ટ એવરેસ્ટ શિખર પોતે સર કરે છે અને એના નામે રેકોર્ડ નોંધાવે છે। તો એવો જ આ લેશન આપણે અહીંયા જોશું। આશા રાખું કે તમને પણ આ લેશનમાં ખ્યાલ આવશે। તો આપણે લેશનની શરૂઆત કરીએ। ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન કે જ્યારે પોતે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી હોય છે ત્યારની વાત છે। સમ ઠગ ટ્રાઈઝ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન ને એટલે ઝૂંટવી લેવું, ખેંચવું। તો કેટલાક ઠગ એટલે જે લૂંટારૂઓ છે એ પોતે એની જે ગળામાં પહેરેલી જે સોનાની ચેન છે એને ઝૂંટવવાનો પ્રયત્ન કરે છે। ઈ ફોટ બેક અને વળતો પ્રહાર એ પોતે એની સાથે લડાઈ પણ લડે છે, જજુમે છે, બટ એ વિરોધાભાસ દર્શાવે છે। વોઝ થ્રોન આઉટ ઓફ સ્પીડિંગ ટ્રેન અને ગતિમાં ચાલતી ટ્રેન વડે પોતે બહાર ફંગોળાઈ જાય છે એન્ડ લોસ્ટ અર લેફ્ટ લેગ અને એનો ડાબો પગ એ પોતે ગુમાવે છે। ધીસ હેપન વેન શી વોઝ 24 અને આ જે ઘટના ઘટી ત્યારે માત્ર ઓનલી ફોર એ પોતે 24 વર્ષની હોય છે। હાઉ એવર છતાં પણ ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ સ્પિરિટ એટલે તમારો જે જોમ જુસ્સો છે, કોઈ કાર્ય કરવાનો જે જોમ જુસ્સો છે એની સામે પોતે આ અકસ્માતની જે અસર છે એની ઉપર સહેજ પણ વર્તાતી નથી, પીછેહટ કરતી નથી। અને સામાન્યપણે જે આપણા જીવનમાં પણ ઘણી તકલીફો આવે ને આપણે એ તકલીફોથી હારવાનું નથી। એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેને કહેવાય છે એઇમ્સ, આ મેડિકલ સાયન્સ દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ
વોચ ફિટેડ અને એનો કૃત્રિમ પગ ફિટ કરવામાં આવે છે. અ યર લેટર એક વર્ષ જેટલો સમય પછી હી વોઝ રિટેન એઝ અ માઉન્ટેનર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ સ્કેલ ટુ માઉન્ટ એવરેસ્ટ. અને પોતે એક સ્ત્રી તરીકે એ પણ આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ વડે એ પોતે પોતાનો રેકોર્ડ આ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં નોંધાવે છે. તો મિત્રો, ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, એટલે કે એક આશા, કરેજ એટલે કે બહાદુરી, અને ઇન્સ્પાયરેશન એટલે કે આપણને પ્રેરણારૂપ થાય એવી આ મોટિવેશનલ સ્ટોરી છે. લેટ્સ રીડ ફોર્ચ્યુન ઓફ અર લાઈફ. અને ચાલો આપણે આ એના લાઈફના જે અલગ અલગ ચાર સીન આપણને અહીં આપ્યા છે અને ચારે સીનમાં અલગ અલગ પડાવમાં એને રજૂઆત કરી છે, નેરેટિવ અને ઓન વર્ડ અને પોતાના શબ્દોમાં રજૂ કરેલી આ મોટિવેશનલ સ્ટોરી એ આપણને અભિભૂત કરી મૂકે છે. તો એમાં સૌ પ્રથમ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટમાં સીન વન છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, માય આઈઝ વર ક્લોઝ બટ માઇન્ડ વોઝ અવેક. એકદમ પૂરતે થોડું ગભરાટ થઈ ગયું, એને એની આંખો બંધ કરે છે, પણ માય માઇન્ડ વોઝ અવેક, મારું મન એ જાગ્રત હોય છે. આઈ રિમેમ્બર સમવન સેઈંગ દેટ બેરલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અને મને યાદ હતું કે હું કોઈકને કંઈક રિમેમ્બરિંગ કરાવી રહ્યું છું, કંઈક કહી રહી છું. સમ ટાઈમ આઈ વોઝ ઇન અ ડીપ થોટ, હું બહુ ઊંડા વિચારોમાં. વેન આઈ ફેલ ટુ હેંગ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન, અને તરત થોડું એને ફીલ થાય છે. ફીલનું અહીંયા ભૂતકાળ આપ્યું છે ફેલ્ટ. તો એનો હાથ તરત જે એની ગોલ્ડન ચેઇન છે એની ઉપર જાય છે. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવાઇઝ હર બેસ્ટ કમ્પેનિયન. અને જે છોકરી હોય છે એનું જે છઠ્ઠી ઇન્દ્રિય હોય છે સિક્સ સેન્સ, એ હંમેશા પોતાના સહાધ્યય સાથી તરીકે પોતે જાગ્રત હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, અને અચાનક એકાએક એની આંખો ખુલે છે. સો ફોર ઓર ફાઇવ યંગ મેન અરાઉન્ડ મી, તો ચારથી પાંચ યંગ મેન એટલે યુવા માણસો એની ચારે તરફ હોય છે. અને એમનો દેખાવ કેવો લાગે છે, તો ધેર ડ્રંકન લુક્સ, એ પોતે ડ્રિંક કરીને આવ્યા હોય એટલે કે દારૂ પીધેલી હાલતમાં હતા. એન્ડ બિહેવિયર ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, અને એમનો ઇન્ટેન્શન એવો હતો કે મને લૂંટ માટે આવેલા હતા, મારી સાથે કોઈ સારી મદદ માટે નહીં પણ મારી સાથે કંઈક ખોટું કરવા માટે આવેલા. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. સો ધે કેમ ટુ ગેધર એટ મી, અને મારી તરફ ચારે તરફ ટોળે વળીને ઊભા રહે છે. ઇવન ધો, મતલબ કે છતાં પણ, ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, અને જે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી હોય છે એનો જે કમ્પાર્ટમેન્ટ છે એટલે કે એનો ડબ્બો છે એ ફૂલ ભરેલો હોય છે. નન ઓફ માય ફિલો પેસેન્જર ગોટ અપ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. તો જે આજુબાજુના લોકો છે એને એટલું પણ પૂછવા માટે નથી આવતા કે ભાઈ શું થયું, લોકો તમાશો જોવા માટે જ હોય છે. ફરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રિસ્ક, અને આ મારું રિસ્ક, મારી ઉપર આવેલું જે તકલીફ છે એને કોણ રિસ્ક તરીકે પોતે ઉઠાવે. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ ઓપ્શન નથી હોતો. બટ ટુ ટેક ધેમ ઓન આઈ કોટ અ યુથ, મેં એક યુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઈઝ મી અપ બાય હિચ કોલર, એને કોલર વડે પકડે છે એન્ડ પુશ હિમ બેક, અને એને ધક્કો મારે છે. આઈ કિક અ કપલ ઓફ અધર્સ, કપલ એટલે એક બે વાર પોતે ફરી રિટર્ન બેક એની સાથે જજુમે છે, ઝઘડે છે. એન્ડ એક્સપ્રેશનલ બેટલ્સ, અને બંને વચ્ચે હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, અને બંને વચ્ચે ઝઘડો થાય છે. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેઇન, અને ફરી એ ચેઇન ઝૂંટવાનો પ્રયત્ન પણ થાય છે. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ એકદમ ખચકાયા વગર, અન્ટિલ કે જ્યાં સુધી વન ઓફ ધેમ ડ્રાઈવન બાય ફ્રેન્જી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, અને એકદમ બધું જ બળ લગાવીને, બધું જોર લગાવીને પોતે ફરી એની સાથે એને લાત મારે છે. યુઝિંગ ઓલ ઇઝ ફોર્સ, બધી જ ફોર્સ એટલે કે બળ, બધું જ બળ લગાવે છે ઓફ બેલેન્સ, અને પોતે બેલેન્સ પણ જાળવે છે. કેમ કે મૂવિંગ ટ્રેનમાં આ લોકો સાથે ઝઘડવું એ બહુ, અને એ પણ સ્ત્રી તરીકે એ ઝઘડીને પોતે ફાઇટ આપે છે. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને પોતે સમયસર બેલેન્સ પણ રિકવર કરી શકતી નથી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન,
એની હાથમાં મોબાઈલ ફોન હોય છે, પોતે સ્ટીલ હોલ્ડ એને પકડવાનો પ્રયત્ન કરે છે. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઈટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને બહાર એને ફેંકાય છે ત્યારે બીજા ટ્રેક ઉપર, એટલે કે બીજા પાટા પર સામેથી એક ટ્રેન આવતી હોય છે. તો વેન આઈ ફ્લ્યુ, ફ્લાય છે એ મેઇન વર્બ છે, અને ફ્લાયનું અહીંયા ફ્લ્યુ થયું છે એટલે વી ટુ છે. રાઈટ ઇન ટુ અનધર ટ્રેન એટલે કે બીજા ટ્રેન, બીજી ટ્રેન છે. મૂવિંગ ઓન અ નેક્સ્ટ ટ્રેક, એના પછીના નેક્સ્ટ ટ્રેક ઉપર બીજી ટ્રેન આવતી હોય છે સામે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, એટલે એનું બોડી સામેની જે ટ્રેન આવતી હોય છે એની સાથે અથડાય છે. ધ પિંગ પોંગ આમ તેમ મસ્ટ હેવ કન્ટિન્યુ સેવરલ સેકન્ડ બિફોર ગ્રેવિશનલ ફોલ પુલ મી ડાઉન. અને જે ગુરુત્વાકર્ષણ બળ છે એ સ્વાભાવિક છે એને ખેંચે છે. અને ડિસ્પાઇટ માય ફોર્ટ્સ, ઇન્સ્પાઇટ ઓફ એટલે પણ છતાં પણ થાય અને ડિસ્પાઇટ ઓફ એટલે પણ છતાં પણ થાય, આવા મારા પ્રયત્નો કરવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, અને ડાબો પગ છે એ ટ્રેક ઉપર પડે છે. અને અહીંયા સાઉન્ડ આપ્યો છે ગચચચચ કરીને, મતલબ કે કચડાય છે એનો પગ. અને એ સમયની જે ઘટના છે એ આપણે ખાલી કલ્પના કરીએ તો પણ આપણને આપણા રૂવાડા ઊભા થઈ જાય. તો આટલી આ ઘટિત ઘટના. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય છે એ ચગદાઈ જાય છે. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, એટલે એની ચીસ પાડેલી કોઈ સાંભળતું નથી. આઈ લે મોશનલેસ ફોર વાઇલ, અને એકદમ સ્તબ્ધ થઈ જાય છે ને પડી રહે છે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ટુ ઓફ ધ ટ્રેન અન્ટિલ આઈ ડીમ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ ધેન આઈ ફેન્ટેડ, અને પોતે બેભાન અવસ્થામાં ત્યાં પડી છે. ત્યાં રેડ લાઇટ એલર્ટને બતાવે છે, ત્યાં સુધીનો આ સીન વન છે. હવે સીન ટુની ઘટનામાં એવું બતાવે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ, મતલબ કે દિલ્હીમાં જે એઇમ્સ હોસ્પિટલ આવેલી છે, ઓન ધ ઇન્વિટેશન ઓફ ધ પીએમ, અને પીએમ દ્વારા પ્રસારિત પણ કરીને, પીએમ દ્વારા જાહેરાત કરીને અને દિલ્હી એઇમ્સમાં એડમિટ કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, પીએમ દ્વારા એને સહાય રજૂ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, અને આ ભારત સરકાર દ્વારા એની ટ્રીટમેન્ટની જવાબદારી ઉપાડવામાં આવે છે, તમામ ખર્ચો. સૂન એઇમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ, અને દરરોજ એનું મેડિકલ ચેકઅપ થાય છે, અને મેડિકલ ચેકઅપમાં એની પોઝિશન રજૂ કરવામાં આવે છે, એનું સ્ટેટસ બુલેટિન ઉપર રજૂ કરવામાં આવે છે કે ભાઈ આટલું રિકવર થયું છે. આઈ વોઝ ટોલ્ડ દેટ યંગ પીપલ, અને યુવા લોકોને હું આનો આભાર વ્યક્ત કરું છું કે યંગ લોકો, જે ઓટો ડ્રાઈવર એટલે કે જે રિક્ષાના ડ્રાઈવરો છે, રોડ સાઇડ વેન્ડર છે, વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ક ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ પ્રે ફોર માય રિકવરી. મને જલ્દી સાજું થઈ જાય એના માટે આ યંગ પીપલ છે, ડ્રાઈવર છે, રોડ સાઇડમાં ફરતા જે વેન્ડર એટલે ફેરિયાઓ છે, મને જલ્દી સારું થઈ જાય એના માટે કેન્ડલ માર્ચ કરે છે, મારી માટે પ્રે કરે છે ભગવાનને કે મને જલ્દી રિકવર થઈ જાય. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, અને એવી ઘણી બધી ટેકનોલોજી, લેટેસ્ટ આધુનિક જે અદ્યતન સાધનો વડે મારી સારવાર થાય છે. ગ્રેજ્યુઅલી અને સંજોગો વસાત આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, અને મને સારી એવી ટ્રીટમેન્ટ મળે છે, સારી એવી સારવાર મળે છે. અને એ સમય દરમિયાન એના જીજાજી એટલે કે એની બહેનના હસબન્ડ લક્ષ્મી એની બહેન છે, તો બને છે એવું હોસ્પિટલમાં આવે છે એની મુલાકાત લેવા માટે, એના સમાચાર લેવા માટે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો એટલે કે મારા જીજાજી, માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ સાહેબ સડનલી આસ્ક મી, અને આવીને મને પૂછે છે એવરેસ્ટ ચડોગી? મારું એક સપનું હતું કે મારે એવરેસ્ટ શિખર સર કરવાનું હતું, અને એ સમય એને પૂછે છે આઈ હેઝ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, અને મેં એ સમયે ન્યૂઝપેપર વાંચતી હતી, અને ન્યૂઝપેપરમાં પણ મેં ઇન્ફોર્મેશન એ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી એટ એવર સ્કેલ એવરેસ્ટ, કોઈ સ્ત્રી હજુ સુધી એવરેસ્ટ શિખર સર કર્યું નહોતું, ને એ સમય માઉન્ટ એવરેસ્ટ એ સૌથી હાઈએસ્ટ માઉન્ટેન કહેવાય ટ્રેકિંગ માટેનું. આઈ વોઝન્ટ એમ્યુઝ, અને એ પોતે સહેજ પણ મૂંઝવણમાં ના આવી. એને પોતાને ખબર હતી આઈ હેવ લોસ્ટ લેગ
યુ આર ટોકિંગ ઓફ માય માઉન્ટ એવરેસ્ટ, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું હતું ને મેં મારો પગ ગુમાવેલો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, એની જાત સાથે એને વાત કરવાનું ચાલુ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, મારે એવરેસ્ટ સર કરવું છે અને એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવું છે. અને જો આટલી બધી તકલીફ એક સામાન્ય વ્યક્તિ ઉપર આવે તો એવરેસ્ટ સર કરવાનું તો એક બાજુ રહ્યું, પોતે મનથી ભાંગી પડે પણ આ એના મનને સહેજ પણ ડગમગાયા વગર એ પોતે આ શિખર સર કરવા માટે તત્પર રહે છે. આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ દેટ રેકોર્ડ, અને એવી પ્રથમ સ્ત્રી એ પોતાના નામે રેકોર્ડ નોંધાવે છે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ, મતલબ કે એના જીજાજીને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા બતાવે છે કે ટુ ટેક અપ ચેલેન્જ, અને હું આ ચેલેન્જને આ પડકારને હું સ્વીકારીશ. અને આ પડકારને સ્વીકારતા એ જવાબ આપે કે જે ઠીક હૈ હમ કરેંગે, અને કહે છે હા આ શિખરને હું સર કરીશ. આઈ સેડ આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, અને હવે આ મિશન, આ ટાર્ગેટ, આ ગોલ, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, હવે એનું એક જ કારણ, એના સ્વપ્નનું એક કારણ કે આ શિખરને એને સર કરવું છે અને કરી બતાવવું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, વાસ્તવિકતામાં કંઈ સરળ નહોતું, બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, અને મારા જીવનમાં મેં એવું કોઈ નિયમ જ નથી રાખ્યો કે હું આ વસ્તુ સરળ છે, ગમે તેવી અઘરી વસ્તુ હોય. પણ જો આપણા અંદર જો બર્નિંગ ડિઝાયર હોય, એટલે કે તીવ્ર ઈચ્છા હોય, સળગતી ઈચ્છા હોય, તો આપણે આ ગમે તેવું અઘરું કાર્ય આપણે સર કરી શકીએ છીએ. આઈ ફેલ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, અને મેં એવું મહેસૂસ કર્યું કે મારો જન્મ ફરી થયો છે, રીબોર્ન. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ, અને હું રાહ જોતી હતી કે મારે કૃત્રિમ પગ ક્યારે ફિટ થાય. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ એટલે કે અંગ, એ ક્યારે આવે. વેન ઇટ ફાઇનલી અરાઈવ, અને બન્યું એવું કે જ્યારે મારો કૃત્રિમ પગ આવી ગયો, આઈ વોઝ ઓવર જોય, અને એકદમ આનંદમાં આવી જાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ડ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, કૃત્રિમ પગ હતો પણ જાણે વાસ્તવમાં કુદરતે આપેલો જે નેચરલ પગ હોય એવું પોતે મહેસૂસ કરતી હતી. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, અને આત્માથી થોડુંક ડિફરન્સ એટલે કે અલગ મહેસૂસ થતું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, અને પોતે જાણે પોતાના જીવન રંગીની બની ગયું હોય એમ પોતે એનું જીવન વ્યતીત કરવાનું નક્કી કરે છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, અને સેટ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને પોતે એની જરૂરિયાત એક જ છે અને એનું સ્વપ્ન, એનો ટાર્ગેટ, એનો ગોલ એક જ મિશન બનાવે છે, અને કે મારે આ માઉન્ટેન શિખર સર કરવું છે. તો આ સીન ટૂમાં વાત થઈ. સીન થ્રીની વાત કરીએ. ઓન 28 ફેબ્રુઆરી 2012 ઓલમોસ્ટ યર આફ્ટર, એક વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો હતો. આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની બહાર જ્યારે ફંગોળાઈ એને એક વર્ષ પૂરું થવાયું. આઈ સેટ આઉટ ઓફ ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી, જેને કહેવાય છે ઉત્તરાખંડ. અને ઉત્તરાખંડની અંદર ઉત્તરકાશીમાં એના નજીકમાં બચેન્દ્રીપાલનું ઇન્સ્ટિટ્યૂટ આવેલું હોય છે. આઈ કોલ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર, અને મેં બચેન્દ્રીપાલને કોલ કર્યો અને કહ્યું દેટ વી રીચ ઉત્તરકાશી, હું ઉત્તરકાશી પહોંચી ગઈ હતી. ઈ વોઝ સરપ્રાઇઝ દેટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. બચેન્દ્રીપાલ પોતે પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા કે આટલું ઝડપથી રિકવર કરીને પોતે કેવી રીતે પાછી આવી ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ, અને મારો આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વની વસ્તુ હતી. અને જીવનમાં જો આત્મવિશ્વાસ હોય તો આપણે કોઈપણ કામ હોય એમાં આપણે સફળતા, ધારી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, અને બચેન્દ્રીપાલ હંમેશા મને હંમેશા ફ્રેશ એટલે કે સ્વચ્છ, તાજગીભર્યો મને આત્મવિશ્વાસ મારામાં પોતે ભરતા જતા હતા. અરુણિમા અને કહેતા કે અરુણિમા યુ આર
ફાર બેટર દેન અધર્સ, તું બીજા કરતાં કંઈક અલગ કરી બતાવશે. અને આ જ આત્મવિશ્વાસ માઉન્ટ એવરેસ્ટના શિખર સર કરવા સુધી લઈ જાય છે. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, અને હેન્ડીકેપ હોય અને એને કેટલી યાતના ભોગવવી પડતી. નોટ યુ, યુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અને બચેન્દ્રીપાલ કહે છે, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, એક્સપિડિશન એટલે જે સાહસિક કામ હોય છે, સાહસભરી વૃત્તિનું જે કાર્ય હોય છે એને એક્સપિડિશન કહેવાય છે. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારે જાતને સાબિત કરી બતાવવાની છે કે ઇફ યુ ક્લાઇમ 21,798 ફીટ હાઈ, 21,798 ફીટ હાઈ દરિયાની સપાટીથી એટલું ઊંચું ચમસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, અને લદાખમાં આવેલું જે ચમસર કાંગડી માઉન્ટેન છે, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. અને તું જે શિખર સર કરવા માટે જઈ રહી છે ત્યાં રસ્તામાં આ શિખર આવશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ દેટ એક્સપિડિશન, અને મેં સફળતાપૂર્વક આ એક્સપિડિશનને, આ સાહસને મેં પૂર્ણ કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અને તમારી ટ્રેકિંગની શરૂઆત થતી હોય છે ત્યાં બેઝ કેમ્પ હોય છે, અને બેઝ કેમ્પની સિટ્યુટેડ અને એ હોય છે 18,000 ફીટ. 16 of 19 મેમ્બર્સ ઓફ ટીમ હેડ રિટાયર્ડ, તો 16 થી 19 જેવા એમની ટીમમાં હતા મેમ્બર્સ, અને મેમ્બર્સ તો અમુક તો રિટાયર્ડ એટલે કે થાકી ગયા હતા. પણ બચેન્દ્રીપાલ ગ્રીટ મી એટ ધ બેઝ કેમ્પ, અને બચેન્દ્રીપાલ એને અભિનંદન આપે છે, સતત મોટિવેશન આપે છે, સતત સપોર્ટ કહે છે ને કે મેરી શેરની, એના માટે આવો શબ્દ વાપરે છે કે મારી શેરની. શી સેડ એન્ડ ટુક મી હેન હર વામ એમ્બ્રાસ, એનો પ્રેમ, એમની હુંફ. ઇન ધ ઇવનિંગ, અને સાંજના સમયે બચેન્દ્રીપાલ અનાઉન્સ થાય, અને બચેન્દ્રીપાલ એવી જાહેરાત કરે છે, આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, અને કહે છે કે હું હવે એવરેસ્ટ શિખર સર કરવા માટે કમ્પ્લીટ છું. શી ઓલ્સો એશ્યોર મી, અને પોતે ચોક્કસપણે એવું સાબિત કરે છે કે ધેટ શી વુડ ટોક ટુ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, અને જે ટાટા સ્ટીલ છે એને સ્પોન્સર કરે છે, એને નાણાકીય મદદ કરે છે કે માઉન્ટ એવરેસ્ટ શિખર કરવા માટે એને સપોર્ટ આપે છે, અને સ્પોન્સર તરીકે પોતે કે બચેન્દ્રીપાલને આ ટ્રેક સર કરવું છે, તો આ ટ્રેક માટે પોતે નાણાકીય સહાય પણ કરશે, આવી જાહેરાત કરે છે. સીન 4ની અંદર આપણને વાત કરે છે કે આઈ અરાઈવ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. પોતે બેઝ કેમ્પ 11 April 2013 ત્યાં આવી જાય છે. એક્ઝેક્ટલી 2 યર હેડ પાસ, અને એક્ઝેક્ટ 2 વર્ષ જેટલા આ અકસ્માત થયાને, એના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટને બધો સમય ભેગો કરતા 2 વર્ષ જેટલો સમય થઈ જાય છે. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, મૂવિંગ ટ્રેન, અને પોતે પોતે મૂવિંગ ટ્રેનમાંથી જે ફેંકાઈ ગઈ હતી, ફંગોળાઈ ગઈ હતી, એને એક્ઝેક્ટ 2 વર્ષ જેટલું પૂરું થયું છે. એટ ધ કેમ્પ નો બડી સીમ્સ ટુ નો દેટ, અને કેમ્પની અંદર કોઈને પણ ખબર નહોતી. આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, મારે 2 પગ હતા, એમાંથી 1 પગ એ કૃત્રિમ પગ હતો. આવું ટ્રેકની અંદર, એના બેઝ કેમ્પની અંદર એના ટીમના કોઈ પણ મેમ્બરને ખ્યાલ નહોતો કે એને એક આ કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ માય લેફ્ટ લેગ ગોટ વિથ સ્નો, અને બરફને માઉન્ટેન પર્વત છે એટલે બરફ આચ્છાદિત હોય, એના કારણે બિકોઝ આઈ હેડ સ્લીપ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન અ સ્લીપરી સરફેસ, અને ઘણી બધી વાર, કપલ ઓફ એટલે ઘણી બધી વાર થાય, જે સરફેસ એટલે કે જે સપાટી છે એ બધે સ્લીપરી હોય છે, ત્યાં લપસી જવાય. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન અ સન ટુ ડ્રાય, અને સૂર્યના તડકામાં પોતે એનો કૃત્રિમ પગ છે એ સુકાવા માટે મૂકે છે. એટ ધેટ ટાઈમ, અને એ સમયે, સમ ફોરેનર રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી 1 લેગ, અને જે કેટલાક એના સહાદય સાથી મિત્રોમાં ફોરેનર ટ્રેકરો હતા, એમને એવું જાણ થાય છે કે એને આ કૃત્રિમ પગ છે. આફ્ટર દેટ માય TRP સ્ટોર, અને એની જે TRP છે એના કારણે પોતે ખ્યાલ આવી જાય છે કે આ કૃત્રિમ પગ છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન સાગર મઠા, યાની હેડ ઓફ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ, અને ત્યાંનું
स्थानिक नाम है सागरमाथा, ये एवरेस्टनी जे पर्वतनी टोच है एनु नाम है। एना गाइड तरीके नीमा कांचा वॉज माय माउंटेन गाइड, एना मार्गदर्शनकार तरीके नीमा कांचा करीने एनी साथे गाइड होय छे, व्यक्ति होय छे। अने यू टू स्कोल्ड मी एट द टाइम, अने मने क्यारेक वेन अपसेट, ज्यारे हूँ अपसेट थई जाऊँ, ज्यारे हताश थई जाऊँ, ત્યારે પોતે મને ઠપકો પણ આપે છે। ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, હવે આ એવરેસ્ટની શરૂઆત જે થતી હતી એમાં આ લાસ્ટ ટ્રેકનો પડાવ હતો એની શરૂઆત થઈ હતી। ઇટ વોઝ વેરી ડેન્જરસ, બહુ અઘરું પણ હોય છે, નેરો પાથ, રસ્તો સાંકડો હોય છે। આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, એક બે વાર પડે પણ છે। ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને જે ઓક્સિજનની બોટલ સાથે હોય છે, કેમ કે ત્યાં સ્વાભાવિક છે ટ્રેકિંગમાં તમે જેમ જેમ હાઇટ ઉપર જાઓ છો એમ એમ ત્યાં હવા પાતળી થતી જાય છે, ઓક્સિજન લેવામાં થોડી તકલીફ પડે છે। આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, અને ડાબો પગ હતો એ આર્ટિફિશિયલ લેગ હતો, એમાં એને પેઇન પણ થાય છે, દુખાવો પણ થાય છે। અને જે ગાઈડ હોય છે એને કહેવાય છે શેરપા, સાથે હોય છે એ આપણો સરસામાન થોડોક ઉપાડવા માટે। તો આ શેરપા છે સેડ આઈ મસ્ટ ટ્વીટ, અને હું મને બહુ શાંત રાખે છે, બટ આઈ ન્યૂ ધેટ દેર વોઝ નો ગોઈંગ બેક, પણ એ જાણતી હતી કે હું પાછી તો નહીં જ ફરું। એનો ગોલ છે કે ટ્રેકિંગ સર કરવું છે। આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા કેપ ઇન્સ્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન, શેરપાએ મને કહ્યું કે તમે રિટર્ન થઈ જાઓ, કેમ કે હવે તમારી પાસે ઓક્સિજન પણ પૂરી માત્રામાં નથી, પણ એનું મનોબળ એટલું મજબૂત હોય છે કે પોતે ના આગળ ને આગળ ધપે જાય છે। આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રી ફ્લેગ, અને આપણા ભારતનો ધ્વજ એને તે જઈને હોઇસ્ટ કરવાનો હોય છે શિખર ઉપર જઈને। વોટ હેપન આફ્ટર વર્થ ડઝન્ટ મેટર એનીમોર, અને શું બાબત થઈ એ કોઈ બાબતને ધ્યાનમાં લેતી નથી। આઈ ટોલ્ડ નીમા કાંચા ફોર્મલી, અને એના ટ્રેકર સાથે હોય છે નીમા કાંચા, એને હળવેથી કહે છે રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્ક, અને સતત પ્રયત્ન એનો ચાલુ હોય છે। સમ ડોર ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન, ડોર એટલે કે દરવાજા, તો કેટલાક જીવનમાં આપણને જે તક હોય છે ને એ તક મળે છે ત્યારે એ દરવાજા ખુલ્લા થઈ જાય છે। જો આપણું મનોબળ મજબૂત હોય તો ગમે એવા અઘરા દરવાજા બંધ હોય ને તો પણ એ દ્વાર ખુલી જાય છે। દેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ માય ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, અને પોતાની જાતને સતત ધક્કો લગાવતી, સતત જાતને તૈયાર કરતી, ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન, અને અંતે પોતે આ શિખરને સર કરે છે। ધ ટોપ ઇઝ સ્મોલ 20x20 આઈસ ટેબલ, અને ત્યાં 20x20 આઈસ ટેબલ હોય છે, એટલે કે બરફનું ત્યાં એક ચોરસ ટુકડો હોય છે। આઈ સો સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી, અને ત્યાં કેટલાક અલગ અલગ દેશોના ધ્વજ ત્યાં ફરકાયેલા જોવા મળે છે। આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ ટુ મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ ટોલ ડ્રાઈવ, અને પોતે ત્યાં પહોંચી જાય છે એટ 10:55 AM, એટલે કે 10:55 ઓન 21 મે 2013 અને 21 મે 2013 આઈ વોઝ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, અને દુનિયાના ટોપ શિખર ઉપર પોતે 21 મે 2013 ત્યાં પહોંચી જાય છે 10:55. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, પોતે અનુભવે છે કે હા મેં શિખર સર કર્યું છે, એટલે પોતે નાચવા લાગે છે ત્યાં, ક્રાઇંગ ખુશીના માર્યા રડવા પણ લાગે છે, લાફિંગ એટ ધ સેમ ટાઈમ અને એ ટાઈમે હસવા લાગે છે। માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન, મારી લાગણીઓથી એકદમ ભરાઈ જાય છે મારું મગજ। એવરી વન હેઝ રીઝન ટુ બાય બી અલીવ, મે બી ધીસ વોઝ માઇન, અને મેં આ કાર્ય કર્યું છે। આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઇઝ બોથ માય હેન્ડ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, અને પોતાના ભારત દેશનો આ રેકોર્ડ ત્યાં પોતે સર કરે છે, પોતે ત્યાં ધ્વજ ફરકાવે છે, બંને હાથે પોતે હાથ ઊંચા કરી અને એકદમ ખુશી વ્યક્ત કરે છે। તો આટલું બધું જીવનમાં તકલીફ પડી અને એ તકલીફનો સામનો કરીને પોતે શિખર સર કરે છે, એવો આ પાઠ આપણને પ્રેરણાદાયી પાઠ છે। આ લેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। તો આ લેશન જર્ની ઓફ માય લાઈફ તમને ગમ્યો હશે, અને આ લેશન ફરી એકવાર જોજો, એમાં આવનારા સ્પેલિંગમાં ક્યાંય ખ્યાલ ના આવ્યો હોય તો એકવાર તમારી પાસે ડાયજેસ્ટ હોય તેમાં સ્પેલિંગનો અભ્યાસ કરજો, તે છતાં ખ્યાલ ના આવે તો મને પર્સનલી પણ પૂછી શકો છો, અને આના પછીના વિડીયોમાં આપણે આના આન્સરિંગ ક્વેશ્ચન જોશું। ઓકે, થેન્ક યુ.
Thank you.